ફાઉન્ડેશન માં આપ સૌનું સ્વાગત છે. બજેટ એન્ડ ઇકોનોમિક્સ સર્વે સિરીઝની અંદર આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારના વર્ષ 2020-21 ના બજેટના બીજા ભાગની. આ પહેલા પ્રથમ ભાગ અને બજેટની સામાન્ય સમજૂતી રજૂ કરતો વિડીયો પ્રાજસ્વ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર અવેલેબલ છે. જે કોઈ પણ વિદ્યાર્થી આ વિડીયો ન જોયા હોય એ વહેલી તકે વિડીયો જોઈ અને તેમાં રહેલી બેઝિક માહિતી મેળવી અને પછી આ બધા વિડીયો જો જોવામાં આવશે તો વધારે સારી રીતે તમે સમજી શકશો. સૌ પ્રથમ આપણે જે એ આપણા પાછળના પ્રીવિયસ વિડીયો છે તેના આધારિત કંઈક પ્રશ્નો કરીશું જેનાથી આપણે રિકેપ થઈ શકે. તો પ્રથમ પ્રશ્ન છે કે પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. બીજો પ્રશ્ન છે કે રેલવે બજેટ અને સામાન્ય બજેટને અલગ કરવાની ભલામણ કઈ સમિતિએ આપી હતી. એક કરવાની નહીં, અલગ કરવાની ભલામણની અહીંયા વાત છે. ત્રીજો ક્વેશ્ચન છે ગુજરાત સરકારના વર્ષ 2020-21ના બજેટ મુજબ સરકારની મહેસૂલ આવકનો સૌથી વધારે ભાગ કઈ આવકમાંથી પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીઓ આ પ્રશ્નના ઉત્તર આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં આપીશું. અત્યારે અહીં વાત કરીએ આપણે સૌપ્રથમ ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય અથવા તો શ્રમ અને રોજગાર વિભાગને આપવામાં આવેલા ફંડ અને એની યોજનાઓ. મહિલા બાંધકામ શ્રમિકોને સગર્ભા અવસ્થા દરમિયાનના છેલ્લા 2 માસ અને પ્રસ્તુતિ બાદ 2 માસ એમ કુલ 4 માસ સુધી માસિક રૂપિયા 5000ની સહાય આપશે. આમ મહિલા બાંધકામ શ્રમિકોને 2 બાળકો સુધી પ્રસ્તુતિ સહાય પેટે કુલ રૂપિયા 27500 આપવામાં આવશે. આપણે જાણીએ છીએ કે જે સરકારી કામ કરતા હોય અથવા તો સરકારી રોજગારમાં જોડાયેલા હોય એમને મેટર્નિટી લીવ મળે છે, જે મેટર્નિટી બેનિફિટ એક્ટ 1961 અંતર્ગત અત્યાર સુધી મળતી હતી. આપણે જાણીએ છીએ કે એ અત્યાર સુધી 12 વીક હતી અને હવે 2017માં જે પ્રસ્તાવિત બિલ છે તેમાં એ જે લીવ છે તેને 12 વીકથી વધારી અને 26 વીક કરવામાં આવી છે. એટલે કે પ્રસ્તુતિ પહેલા 8 વીક અને એના બાદ 18 વીક એમ કરી અને કુલ 26 વીકની મેટર્નિટી લીવ જાહેર કરવામાં આવી છે, જે વિશે અહીં આપણે ધ્યાન દોરતો પ્રશ્ન છે અથવા તો આની સાથે લિંક થતો છે જે આપણે ધ્યાન રાખીશું. ઉદ્યોગોની માંગ આધારિત કૌશલ્ય નિર્માણ માટે ગાંધીનગર ખાતે મોડેલ અંતર્ગત ટાટા ગ્રુપના સહયોગથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ નું નિર્માણ કાર્ય શરૂ કરાયેલ છે. હવે આપણે વાત કરીશું મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના. આ યોજના અંતર્ગત 1 લાખ એપ્રેન્ટિસશિપોને ભરતી કરવામાં આવશે અને એમને ઓન જોબ કૌશલ્ય પૂરું પાડવામાં આવશે. ઓન જોબ કૌશલ્ય એવું હોય છે કે કોઈ પણ કાર્યની અંદર ટ્રેનિંગની જરૂર હોય, જેમ કે કોઈ એન્જિનિયર છે એને કાર્યસ્થળ ઉપર જ તાલીમ આપવામાં આવશે. પરિણામે શું થતું હતું કે જે ઓનર છે, જે માલિક છે, તેના દ્વારા તાલીમના નામ ઉપર ઘણા બધા કામ કરાવવામાં આવતા અને ત્યારબાદ એમને કોઈ પણ પૈસા આપવામાં આવતા નહીં. જેમ કે માર્કેટિંગ એજન્ટો હોય છે, માર્કેટિંગ એજન્ટોને શું કરવામાં આવે છે કે માર્કેટિંગના નામ ઉપર ઘણી બધું પ્રોડક્ટનું ઓરિજિનલ માર્કેટિંગ કરાવી લેવામાં આવે છે અને પરિણામે એમને લોસ થતો હોય છે અથવા તો એમનું શોષણ થતું હોય છે એવું લાગે છે. માટે આ યોજના છે કે ઓન જોબ કૌશલ્ય તાલીમ દ્વારા યુવાઓમાં રોજગાર ક્ષમતાનું વર્ધન કરવાનું છે, જેમાં ઉદ્યોગોની પણ આપણે સહભાગીતા જોશે. અને આ જે પણ તાલીમાર્થીઓ છે તેઓને પ્રતિ માસ રૂપિયા 3000 થી રૂપિયા 45 સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે. ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન મારફતે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અને અન્ય કૌશલ્ય વિકાસ યોજનાના માધ્યમથી 70000 યુવાનોને કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. અહીં આપણે જાણવાની જરૂર છે કે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના કયા મંત્રાલય અંતર્ગત આવે છે, તો એ મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ટરપ્રેન્યોર્સ ની અંતર્ગત આવે છે અને આ સાથે સાથે તેમાં નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પણ એની સાથે સહભાગીદાર થયેલું છે. યુવાનોને રોજગાર માટે તાલીમબદ્ધ કરવા ભારત સરકાર દ્વારા સ્ટ્રાઇવ પ્રોજેક્ટ શરૂ કરાયેલ છે. આ પ્રોજેક્ટમાં રાજ્યની કુલ 30 ઔદ્યોગિક તાલીમ સંસ્થાનોનો સમાવેશ કરવામાં આવશે. સ્ટ્રાઇવ પ્રોજેક્ટનું ફૂલ ફોર્મ પણ આપણને ખબર હોવું જોઈએ અને શાની માટે છે, તો સ્કિલ સ્ટ્રેન્થનિંગ ફોર ઇન્ડસ્ટ્રીયલ વેલ્યુ એન્હાન્સમેન્ટ એનું ફૂલ ફોર્મ છે સ્ટ્રાઇવ પ્રોજેક્ટનું, જે આપણે ધ્યાનમાં રાખવાનું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે યુવાનોને રોજગાર માટે તાલીમબદ્ધ કરવા. હવે આપણે વાત કરીશું ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિશે. ગુજરાત સરકારની જે નવી યોજના છે જેનું નામ છે દિનકર યોજના. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે ખેડૂતોને જે આપણે વીજળી પ્રોવાઈડ કરવાની છે તેના લક્ષ્યને વધારવામાં આવે અને ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવા માટે આ નવી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. મોટા ભાગે બનતું હોય છે કે 2 થી 3 કલાક જ ખેડૂતોને વીજળી આપવામાં આવતી હતી, પરંતુ હવે ધીરે ધીરે 12 કલાક 16 કલાક સુધીનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. બજેટમાં ધાર્મિક સ્થળો પરનો વીજ કર 25%થી ઘટાડીને ગ્રામ્ય વિસ્તારમાં 7.5% અને શહેરી વિસ્તારમાં 15% કરવામાં આવ્યો હતો। આ બધા પ્રિલિમ રિલેટેડ ક્વેશ્ચન છે જે આપણે વધારે ધ્યાન આપીશું આવનારી પીઆઈ ડીવાયએસઓ જીપીએસસી ક્લાસ 1 ની પરીક્ષામાં અહીંયાથી પ્રશ્ન ઉઠવાની સૌથી વધારે સંભાવનાઓ રહેલી છે। કોલ સ્ટોરેજ પરનો વીજ કર 20%માંથી ઘટાડીને કેટલો કરવામાં આવ્યો? 10%। उद्योगों और खाण विभाग की बात करिए तो औद्योगिक नीति 2015 अंतर्गत चालू वर्षे एमएसएमई सहाय योजनाओं हेठळ आश्रे 2600 एकमों ने मंजूरी आपवामां आवी छे। गुजरात राज्य समग्र देश में बेस्ट इन्वेस्टमेंट डेस्टिनेशन बनी है। छेल्ला 3 वर्ष में भारत में स्थापायेला 2574 मोटा उद्योगों में 735 मोटा एकमों फक्त गुजरात में स्थापाया है। જે એક વસ્તુ બતાવી રહી છે આપણને કે આવનારા સમયની અંદર કઈ રીતે ભારતમાં ગુજરાત એ ઇન્વેસ્ટમેન્ટનું હબ બની રહ્યું છે અથવા તો બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે। વાત કરીએ આપણે કુટીર અને ગ્રામો ઉદ્યોગની તો વાજપેયી બેન્કેબલ યોજના અન્વયે ઉદ્યોગ સેવા અને વેપાર એમ 3 ક્ષેત્રમાં ₹8 લાખ સુધી ધિરાણ આપવામાં આવે છે। જેના અંતર્ગત શું થશે કે આ उद्योग सेवा और व्यापार आ त्रणेय क्षेत्र में जो लोग आगे वधवा मांगता हो, पोताना बिजनेस ने आगे वधारवा मांगता हो तो शुरुआत करवा मांगता हो तेओ लोकोने आ फाइनांशियली एड पूरी पाड़शे। मानव कल्याण योजना अन्वये नाना धंधा रोजगार करता समाजना नबळा वर्गना लोकोने सहायभूत थवा तेमने जे धंधाने अनुरूप अथवा तो तेमना धंधानी अंदर सहायरूप जे साधन सरंजाम छे ओजारो छे पूरा पाडवामां आवशे। नागरिक उड्डयन विभागनी वात करीए तो गुजरात नी अंदर मुख्य 3 जग्या के पोरबंदर, मुंद्रा और भावनगर साथ जामनगर एम करीने टोटल 4 जग्या पर उड़ान योजना अंतर्गत एर कनेक्टिविटी विकसावामां आवशे अने साथे साथे केवड़िया, साबरमती और शत्रुंजय ने वॉटरड्रोम थी जोड़वामां आवशे। जेना कारणे शुं थशे के केवड़ियामां वॉटरड्रोम थी जोड़वानी साथे साथे जे स्टेच्यू ऑफ यूनिटी त्यां आगळ जे आवनारा टूरिस्टो छे ते लोकोने वधारे सारी रीते आपणे एट्रेक्ट करी शकीशुं। गुजरात ने इनकम प्राप्त थशे। रमतगमत अने सांस्कृतिक प्रवृत्तिओनी वात करीए तो रमत प्रत्ये अभिरुचि वधारवा जामनगर खाते स्पोर्ट्स म्यूजियम बनाववामां आवशे। तो याद राखीशुं आपणे के स्पोर्ट म्यूजियम बनाववानी बजेटमां जाहेरात जामनगर खाते करवामां आवी छे। नृत्य, संगीत अने नाटकना अभ्यास अने संशोधनने उत्तेजन पूरुं पाडवा वडनगर खाते ताना रीरी परफॉर्मन्स आर्ट कॉलेजनी स्थापना करवामां आवशे। वडनगर खाते ताना रीरी परफॉर्मिंग आर्ट कॉलेज। जेंडर बजेट की बात करें, जेंडर बजेट कोने कहवामां आवशे तो सौथी पहला समझिए कि कोई जेंडर बजेट ए कोई बजेट प्रकार नहीं, परंतु बजेट में करवामां आवेल जोगवाई ज्यारे कोई एक जेंडर ने वधारे प्रमोट करती होय अथवा तो जेंडर माटे अलगथी जोगवाई करती होय तो आपणे एने जेंडर बजेट कहीशुं। अने आपणुं गुजरातनुं बजेट ए पण जेंडर बजेट छे कारण के महिलाओना विकास अथवा तो महिलाओनी जे हालत छे एना सुधार अर्थे बजेटनी अंदर प्रमुख धोरणे अलग थी महिलाओं माटे जे जोगवाई करवामां आवे छे माटे जेंडर बजेट महिलाओना विकासना क्षेत्रे मुख्य प्रवाहमां लाववा माटे राज्य सरकारना विविध विभागों द्वारा करवामां आवती महिलालक्षी नाणाकीय फाळवणी छे। महिलाओ तेमना सशक्तिकरण माटे जागरूक थाय ते बाबतने ध्यानमां राखी गुजरात सरकार सामान्य अंदाजपत्रनी साथे वर्ष 2014-15 थी जेंडर बजेट तैयार करे छे। वर्ष 2020-21 ना जेंडर बजेटमां महिला सशक्तिकरण अंदाजे 833 जेटली योजना आवरी लेवाई छे अने आ 833 पैकी 202 जेटली योजना संपूर्णपणे 100% महिला लक्षी छे। कोई योजना एवी होय छे जेमां महिलाओने 33% फाळो आपवामां आवे छे, कोई योजना एवी होय छे के महिलाओने 66% फाळो आपवामां आवे छे अने कोई योजना एवी होय छे के फक्त ने फक्त महिलाओ माटे होय छे। तो 100% महिलाओनी जोगवाई करती योजनाओ विषे वात करीए। शिक्षण विभागनी अंदर छे विद्यालक्षी बॉन्ड योजना। आ योजना अंतर्गत जो बाळकीओ छे बाळकीओने पोताना आवनारा भविष्य अने आवनारो जो अभ्यासक्रम छे ए अभ्यासक्रममां नाणाकीय जे तंगी झेलवी न पड़े तेथी तेनुं पहला धोरण बीजा धोरणथी ज एनुं आयोजन करवामां आवे छे जेनुं नाम छे विद्यालक्षी बॉन्ड योजना। धोरण 9 मां भणती कन्याओना विकास अने ड्रॉप आउट रेट घटाडवा विनामूल्य साइकल सहाय आपवामां आवशे जे आपणे जाणीए छीए गरीब कल्याण मेळा योजी अने आ साइकल पूरी पाडवामां आवे छे। आर्थिक विकास की बात करिए तो मुख्यमंत्री महिला उत्कर्ष आपणे पहला ज आ योजना जोई छे के 0% व्याज थी ₹1 लाख सुधीनी लोन महिला उत्कर्ष जूथने आपवामां आवशे। महिला बांधकाम श्रमिकों मुसाफरी खर्च में राहत माटे वार्षिक पासनी रकम 80% फाळो सरकार आपशे जेथी करीने ए लोको पोताना काम सुधी पहोंची सके अने नाणाकीय तंगी ऊभी न थाय। वात करीए आरोग्य विकासनी तो કિશોરીઓના પોષણ વિકાસ તેમજ કૌશલ્ય વિકાસ માટે સબલા યોજના અમલી બનાવવામાં આવી છે, જેની સહયોગથી જે ગ્રામીણ વિસ્તાર છે, જે પછાત વિસ્તાર છે, તેની જે બાળાઓ છે તેમને પોષણક્ષમ આહાર મળી રહે. સગર્ભા ધાત્રી માતા અને નવજાતિ શિશુના આરોગ્ય અને પોષણ સ્થિતિમાં સુધારો લાવવા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત ₹5000ની સહાય અપાઈ છે. આ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત પહેલા ₹6000ની સહાય આપવામાં આવતી હતી, હવે એ સહાય અત્યારે ₹5000 કરવામાં આવી છે, જે 3 ઇન્સ્ટોલમેન્ટની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. વાત કરીએ આરોગ્ય વિકાસની, તો રાજ્યમાં ગરીબી રેખાની નીચેની માતાઓ માટે કુપોષણ અને એનિમિયા સાથે જોડાયેલી બીમારી અને મૃત્યુદર ઘટાડાને સુનિશ્ચિત કરવા સગર્ભા મહિલાને કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. આ અંતર્ગત જે મહિલાઓ પ્રેગ્નેન્ટ છે, જે સગર્ભા મહિલાઓ છે, તેઓને પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવે છે અને સાથે સાથે મેડિકલ ફેસિલિટી પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. વાત કરીએ કલ્યાણ અને સુરક્ષાની, તો વર્ષ 2020-21થી કુંવરબાઈનું મામેરું યોજનાની સહાયમાં વધારો કરાયો છે, જે મુજબ કુંવરબાઈનું મામેરું યોજનામાં ₹10,000થી વધારી અને ₹20,000 કરવામાં આવે છે. દીકરીઓના જન્મદરમાં વધારો કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ ઘટાડવા અને બાળ લગ્ન તથા અટકાવવા વહાલી દીકરી યોજના અમલી બનાવવામાં આવી છે. એટલે કે આપણે કહી શકીએ કે ગુજરાત સરકારની સામાજિક પરિવર્તન અથવા તો સામાજિક રૂઢિઓને તોડતી યોજના કઈ છે, તો આપણે કહી શકશું કે આ છે વહાલી દીકરી યોજના, જેમાં જે કહી શકીએ કે જન્મદરમાં વધારો કરવાનો છે, એટલે કે દૂધ પીતીની વિરુદ્ધમાં કહી શકાય. આપણે શિક્ષણમાં ડ્રોપઆઉટ ઘટાડવાનું છે, તે આ પણ એક સામાજિક પરિવર્તન છે. સાથે સાથે બાળ લગ્ન અટકાવવાના છે, એ પણ એક સામાજિક પરિવર્તન છે. માટે વહાલી દીકરી યોજના એ સામાજિક પરિવર્તન સાથે જોડાયેલી ગુજરાત સરકારની યોજના. વિધવા મહિલાઓ પ્રત્યે સંવેદના કેળવી અને યોજનાનું નામ બદલીને શું રાખેલું છે, ગંગા સ્વરૂપા સહાય યોજના કરેલું છે. આ પણ એક મહિલાની. વાત કરીશું હવે આપણે ગુજરાત રાજ્યની નાણાકીય વ્યવસ્થાની. बजेट वर्ष 2020-21 में अपनी नाणाकीय व्यवस्था केवी रहेली छे, आपणा लक्ष्यांको शुं छे, तेने आपणे समजीशुं. सौप्रथम बात करीए आपणे महसूली खातानी, तो राज्ये वर्ष 2018-19 में महसूली खाताना शून्यना लक्ष्यांकनी सामे 3212 करोड़नी महसूली पुरांत सिद्ध करेली छे, जे प्रशंसनीय छे, जे आपणी आर्थिक परिस्थितिने सारी बतावी रही छे. वर्ष 2019-20 ना सुधारेला अंदाज मुजब ₹1142 करोड़नी महसूली पुरांतनो अंदाज है. जब बात करिए हवे के आपणो लक्ष्य शुं छे, तो वर्ष 2020-21 में महसूली पुरांतनो अंदाज ₹789 करोड़ अंदाजवामां आव्यो छे. राजकोषीय खाधनी बात करिए, FRBM एक्ट मुजब 3% राजकोषीय खाध होवी जोईए, जे आवनारा भविष्यनी अंदर 3% राजकोषीय खाध ए एक मिनिमम लेवल मानवामां आवे छे, जेनेथी तमे तमारुं देवुं वधी न जाय अने तमारी आर्थिक परिस्थिति सद्धरताथी अने सद्धर रही शके. 3% लक्ष्य सामे राज्यनी राजकोषीय खाधनी बात करवामां आवे तो 2018-19 में GSDP एटले के ग्रॉस स्टेट डोमेस्टिक प्रोडक्ट्स ना 1.76% हती अने जे 19-20 में सुधारेला अंदाज मुजब 1.63% रही. वर्ष 2020-21 में राजकोषीय खाध GSDP ना 1.78% रहेवानो आपणो अंदाज छे. बात करीशुं देवानी आपणे, तो आपणा नाणाकीय वर्ष 2020-21 में राज्यनुं जे जाहेर देवुं छे ए राज्यना कुल घरगथ्थु उत्पादनना 15.72% अंदाजवामां आव्युं छे, जे पहेला એટલે કે વર્ષ 19-20 માં સુધારેલા અંદાજ દરમિયાન 16.09% જેટલું રહેવા પામેલું હતું. એટલે કે વર્ષ દરમિયાન દેવાની ચૂકવણી થયેલી છે અને દેવામાં શું થયું છે, ઘટાડો થયો છે. આ સાથે અહીંયા આપણે બજેટને સમાપ્ત કરીશું, ગુજરાત સરકારના બજેટ. આવનારા વિડીયોમાં હવે આપણે ચર્ચા કરીશું ભારત સરકારના વર્ષ 2020-21 ના બજેટની. આ પહેલા નેક્સ્ટ વિડીયો શરૂ કરતા પહેલા આપણે તમને આ જે વિડીયો છે એના અંતર્ગત તમને કોઈ પણ પ્રશ્ન પૂછીશું અને જે આ વિડીયોની અંદર જે પ્રશ્ન પૂછવામાં આવેલા છે તેના જવાબ પણ આપણે તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશું. આ પહેલા જો તમે પ્રાજસ્વ ફાઉન્ડેશનને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો અને પ્રાજસ્વ ફાઉન્ડેશન સાથે તમે YouTube, Telegram થી જોડાઈ શકો છો. સાથે સાથે કોરોના વાયરસના કારણે જે તમને 21 દિવસના લોકડાઉનનો જે પીરિયડનો જે બેનિફિટ મળેલો છે તેનો તમે સદુપયોગ કરી અને આપણા વિડીયો જોઈ અને વધારે સારી રીતે તમે આપણી સાથે જોડાઈ અને નોલેજ મેળવી શકો છો. આ સિવાય સોશિયલ મીડિયાના જે આપણા કોન્ટેક્ટ છે, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, YouTube, Facebook અને WhatsApp સાથે કોલ કરીને પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.